नमस्कार, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ ત્રણ રસ્તાથી એલએનટી સર્કલ સુધીના નડતરરૂપ દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ. ખોડિયારનગર પાસે આવેલી સોસાયટીના રહીશોને મકાન તોડવાની નોટિસ મળતા જ રહીશો નારાજ. આજવા રોડ પર મકાન ભાડે રાખીને વેચાણ કરવામાં આવતા ભારતીય બનાવટના ઇમેજકારોના જથ્થાને ઝડપી પાડતી બાપુર પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ ત્રણ રસ્તાથી એલએનટી સર્કલ સુધીના નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લારી ગલ્લાઓ સહિતના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે દબાણ શાખા દ્વારા મુક્તાનંદ ત્રણ રસ્તાથી એલએનટી સર્કલ સુધીના રોડ પર આવેલ ગેરકાયદેસર શેડ સહિતના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારમાં ધંધો કરતા સહિતના દુકાનદારોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડન માં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના ખોડિયારનગર પાસે આવેલી સાઈનગર સોસાયટીના રહીશોને મકાન તોડવાની નોટિસ મળતા જ આ સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના આજવા રોડ ખોડિયારનગર પાસે આવેલ સાઈનગર સોસાયટી 1987 આવેલી છે. આ સોસાયટીના F120-128 મકાનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલા છે અને સોસાયટી વડોદરા મહાનગર સેવા સદનમાં પ્લાન નકશા તેમજ જરૂરી રજા ચિઠ્ઠીથી મકાનોનું બાંધકામ કરેલું છે. વર્ષોથી આવવા જવાનો માર્ગ 7.5 મીટરનો આવેલો છે, ત્યારે આ રસ્તો એકાએક 9 ફૂટનો કરવા સોસાયટીના રહીશોને પાલિકા તરફથી કમ્પાઉન્ડ વોલ સહિતનું બાંધકામ તોડવાની નોટિસ આપવામાં આવતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ તમામ રીતે કાયદેસરનું બાંધકામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સામેની સાઈડ પર ગેરકાયદેસર મકાનો આવેલા છે ત્યારે તે તરફનું બાંધકામ તોડવાની જગ્યાએ અમારું કાયદેસર બાંધકામ તોડવા બાબતની જે નોટિસ આપવામાં આવી છે તે તદ્દન ગેરવ્યાજબી છે. અગાઉ પણ રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવેલી છે. તમામ કાઉન્સિલર, ધારાસભ્ય અને સીએમને પણ મેલ કરીને આની જાણ કરવામાં આવેલી છે, ત્યારે ફરી એકવાર આજરોજ રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરતા તેમણે ખાતાકીય અધિકારી પાસે રજૂઆત કરવા મોકલ્યા હતા. રહીશોના જણાવ્યા અનુસાર અધિકારી દ્વારા પોલિટિકલ પ્રેશર કરવામાં આવી રહ્યું છે તેવો જવાબ આપવામાં આવ્યો હતો, જ્યારે આ બાબતે પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવતા આ અમારો વિષય નથી તેવો જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારે સોસાયટીના રહીશોની હાલત બાય બાય ચાયણી જેવી થઈ ગઈ હોય તેવો ખાટ સર્જાયો છે. ત્યારે સોસાયટીના રહીશો પણ આ મુદ્દે લડત આપવા માટે મક્કમ જોવા મળી રહ્યા છે.
આટલી કિંમત જ અત્યારે ડબલ સેન્ચુરી થઈ ગઈ છે છતાં અમે 75 લાખમાં એક કરોડ તમારી સોસાયટીમાં 8 જ મકાન એવું ને હા જે પાછળના છે એમાંથી એમ ને ટીપી બન્યો જ્યાંથી ટીપી ડ્રાફ્ટ ટીપી જે 6 નંબરની શાહજીપુરાની છે બરોબર છે ત્યારથી લઈને અત્યાર સુધીના જેટલા પ્લાનિંગ થાય 9 મીટરના રોડ બતાવે છે એમાં અમારું કોઈ જગ્યાએ તોડવાનો ઉલ્લેખ જ નથી આવ્યો આ પહેલી વાર એવું કેમ થયું કે અમારી મિલકતમાં એ લોકોએ પ્રવેશ ઉપર સામે ખોડિયાનગર 3 છે બરોબર છે ના એની પાસે કોઈ જાતનું એટલે કાયદેસરને કોઈ દસ્તાવેજ નથી એ લોકો સ્ટેમ્પ પેપર પર મકાનો છે બરોબર છે હું પ્રજાપતિ મહેશ ચંદ્ર કે સાઈનગર સોસાયટી વિભાગ 1નો F120માં રહું છું અને અમારે 12/10/2023ના રોજ અધિકારી શ્રી આવ્યા હતા ને તેઓ આવીને અમારે ત્યાં લાઈન માર્કિંગ કરી ગયેલા જે ઓલરેડી કાયદેસર રીતે પ્રોપર્ટી કાર્ડવાળી સોસાયટી છે જેની જાણ અમે અહીંયા 19/10/2023ના રોજ દરરોજ આપણે કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી બધાને અમે જાણ કરી હતી તે ઘડી એમને એવું કીધું હતું કે ના કદાચ આ ભૂલ થઈ હશે અમે ચેક કરાવડાવી લઈશું ત્યારબાદ એમના આશ્વાસનથી અમે બેસી રહેલા અને ત્યાર પછી 2023માં આ લોકોએ અમને નોટિસ આપી જે અમને 4/12/2023માં મળી અને આની જાણ અમે અત્યારે બી કાલે બી કરી હતી આજે હું કમિશનર સાહેબને મળ્યો એમને કીધું કે તમે TDO પાસે જાઓ TDOએ જોયું તો કહેતા ના આવું કંઈ છે નહીં હવે તો બી મેં એમને કીધું કે અમારી નોટિસ શા માટે બજાવવામાં આવી છે તો કે તમે જઈને ચેરમેન સાહેબને મળો ચેરમેન સાહેબ કહે છે મારામાં નથી આવતું હવે આ ધક્કા હું છેલ્લા 1.5 મહિનાથી ફરી રહ્યો છું અને આનો કોઈ નિકાલ નથી આવતો અને જે અમારી પ્રોપર્ટી કાર્ડવાળી સોસાયટી છે તેમાંથી એ લોકો 1 મીટરનો રસ્તો કાઢી રહેલા છે જે અલીગલી છે સામે લીગલી મકાનો છે જ નહીં જેમાં એ લોકો રોડ નીકાળી શકે છે સાથે સાથે બીજી વસ્તુ કે જ્યારે અમે 1998માં સોસાયટી લીધેલી હતી તે કાયદેસર હતી જયંતિ રાવજી પટેલની હતી જેમાં એમને પાછળના ભાગમાં 7.5 મીટરનો રોડ બતાવેલો ત્યારબાદ અમે એ ત્યાં એ અમારી જે કમ્પાઉન્ડ વોલ છે અમે કોઈ છેડછાડી કરી નથી ત્યારબાદ અમને કહ્યું અમને 9 મીટરનો રોડ બતાવેલ છે હવે 9 મીટરનો રોડ આગળ જતાં 7.5 મીટર થઈ જાય કોના કારણસર આ 9 મીટરનો રોડ કરવામાં આવે છે કોના લીધે કોને લાભ આપવા માટે અને આ કોનો પક્ષ ખેંચીને આ કાયદેસર રીતેની સોસાયટીઓમાં આ લોકો દખલગીરી કરી રહેલા છે હવે એક વસ્તુ મને નથી સમજાતી કે અમે લોકો આટલું પ્રોપર્ટી કાર્ડ રાખીએ છીએ વેરો ભરીએ છીએ સરકારના દરેક નિયમો અનુસાર ચાલીએ છીએ ત્યારબાદ બી અમને આ પરેશાની શા માટે જો આ જ રીતની પરેશાની કરવાની જ હોય તો શું કરવા પછી તો આપણે રાજા ચિઠ્ઠીઓને બધું લેવું જરૂરી છે સરકાર આપણને આ રીતને કહે છે કે રાજા ચિઠ્ઠીઓ લો તમે FTA કરો એનો મતલબ શું આ જો આજે અમારે આજે 30-30 વર્ષ પછી બી આ વસ્તુ અમારે ભોગવવાની આવતી હોય તો આનો મતલબ શું એનો કોઈ નિકાલ શું આની રજૂઆત અમે એક તો શરૂઆતમાં પહેલાં અમે શ્રી ચેરમેન સાહેબને શીતલ મિશ્રી સાહેબને કરેલી ત્યારબાદ અમે મેયરને કરેલી ત્યારબાદ અમે કમિશનર શ્રીને બી કરેલી અને આની અમે દરેક OCB લીધેલી છે એ OCO બી આપણી જોડે છે એની ઉપર બી અમે આગળ બી ધારાસભ્ય પર બી મોકલાયેલું છે અને અત્યારે એ 19 તારીખનું એના પછી આ ફરી આવ્યું તો આજે બી મેં બધાને મળ્યો છું અને બધા જોડે જ્યારે TDO પાસે ગયા પેલો કે પેલા ભાઈ જાવ એમને ત્યાંથી પાછો રેફરન્સ કરીને બતાવ્યું કે સારું કંઈ વાંધો નહીં તમે હજી અમને મળો ત્યાં ગોલ ગોલ અમારી કોઈ માંગ નથી અમને જે કાયદેસર છે એ જ વસ્તુ જોઈએ અમારે હા અમે કાયદાની વિરુદ્ધ હોય અમારે કાયદા કરતાં વધારે અમે બહાર હોય તો અમે તોડી નાખીએ જાતે તોડીએ પણ અમે જે કાયદામાં છે તો અમને આપે 110% કોઈ બી કારણસર તો થઈ રહેલું છે કાદત પાછળવાળી સોસાયટી આગળ 7.5 મીટરના રોડ પ્રમાણે લીધી હોય ને હવે 9 મીટરનો રોડ માટે માંગ કરી હોય અથવા પાછળ કોઈ કંઈક બની રહેલા છે ટાવર એ ભાઈને બી લાભ આપવા માટે કર્યો હોય કોઈકને તો લાભ આપવામાં આવે છે ને તો 2 સાઈડથી 9 મીટર આગળ જતાં 7.5 મીટરનો રસ્તો શા માટે અત્યારે તમે અહીંયા આવ્યા છો તમને જે વહીવટી પાક છે અને ચૂંટાયેલી પાક છે એમના તરફથી કોઈ વ્યવસ્થિત સંતોષકારક જવાબ મળ્યો છે ના મને નથી મળ્યો ભાઈ આગળ પહેલાં એકવાર એમને આશ્વાસન આપેલું આપણે સ્વીકારેલું મને એવું કે કદાચ એમની ભૂલ થઈ હોય ઓફિસરોની માર્કિંગમાં કે એમને માપવામાં પણ એમને તો એ જ વસ્તુ પ્રમાણે એ જ માર્કિંગ પ્રમાણે એમને કોઈ આવીને ફરી કોઈ માપણી કરી નથી કે કોઈ વસ્તુનું ચેક કરી નથી કે ખરેખર પ્રોપર્ટી કાર્ડવાળા છે કે નહીં મકાન અને એમને ત્યાંથી કાઢેલા છે રસ્તો
અને અત્યારે આજે અમને નોટિસ મળી છે એ કારણસર જ આપી છે. જરૂર પડે તો હવે એ લોકો તોડવા, તો હવે એ લોકો જો સામેવાળાનો બચાવ કરતા તો અમે બી અમારો બચાવ તો કરીશું જ ને. જરૂર જો એ લોકો એવું હોય તો અમારે પછી અમે બી અમારો જીવ ત્યાં મૂકીશું. આજે અમે પોતાની મૂડી ત્યાં નાખીને બેઠા છે, એ લોકો તોડવા બેઠા છે. તો હવે એ લોકો એવું કહે છે એક મીટરમાં તમારું કહીને, પણ અમારું એક મીટરમાં જાય છે. જ્યારે અમારા સંડાસ બાથરૂમ છે ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છે અને આજે બધાને તોડે. હવે એ જ લાઇનમાં આજે બે જણના તો લગ્ન છે, 14 તારીખના એક લગ્ન છે, એક પાછા 20-21ના લગ્ન છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બાપોદ પોલીસે ઝડપી પાડ્યો હતો. ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોની શોધી કાઢવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાપોદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે મકાન નંબર A803-804 અદ્વૈત ગ્રીન શ્રીજી પાર્ટી પ્લોટની પાછળ પંડિત દીનદયાલ હોલની સામે આજવા રોડ વડોદરાના મકાનમાં એક મહિલા મકાન ભાડે રાખી મકાનમાં કેમિકલના પ્લાસ્ટિકના ડ્રમમાં ઇંગ્લિશ દારૂ ભરી લાવી મકાનમાં રાખ્યો છે. જે બાતમીના આધારે સ્થળ પર પહોંચીને જોતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કુલ રૂપિયા 4,79,280નો મુદ્દામાલ કબજે લીધો હતો. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વોર્ડ નંબર 11 માં સુભાનપુરા વોર્ડ કચેરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલિકાના વોર્ડ 11 વિસ્તારમાં આવતો વોર્ડ નંબર 9 કચેરી ખાતે પશ્ચિમ ઝોનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મેડિકલ કેમ્પ, આધાર કાર્ડ, આવકનો દાખલો, સરકારની તમામ યોજનાઓ મળે તે હેતુથી આ કેમ્પ ખુલ્લો મુકાયો હતો, જેમાં આજરોજ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તથા ડેપ્યુટી મેયર ચિરાગ પારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમા, ધારાસભ્ય કેવડ રોકડિયા, મનીષાબેન વકીલ, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, વોર્ડ પ્રમુખ જયેશભાઈ સાથે લાભાર્થીઓને સરકારની યોજનાનો પત્ર આપવામાં આવ્યો હતો તેમજ તમામ મહાનુભાવોએ આ કેમ્પની મુલાકાત લીધી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એવો વિચાર કે જેમાં મોદી ગેરંટી વેન એ આખા દેશની અંદર ફરી રહી છે, દરેક વ્યક્તિને દરેક યોજનાનો લાભ મળે, એટલે કે લાભાર્થી શોધવો, એનો એનરોલમેન્ટ કરવું, એને લાભ આપવો, એ સમગ્ર પ્રક્રિયા એ કરીને દરેક વ્યક્તિને લાભ મળે એનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. આજે સુભાનપુરામાં વોર્ડ નંબર 11 એટલે સુભાનપુરાની આજુબાજુના વિસ્તારની અંદર સયાજીગંજ વિધાનસભામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ આવ્યો છે. આજુબાજુના હજારો નાગરિકો આનો લાભ લઈ રહ્યા છે અને હું આપના માધ્યમથી નાગરિકોને અપીલ પણ કરું છું કે આપ પણ આપણી આજુબાજુમાં કોઈ લાભથી વંચિત હોય તો એનું ધ્યાન દોરીને આવા કેમ્પની અંદર લાભ આપવા માટે આવે. આજે જ્યારે ધારાસભ્ય તરીકે પણ એક વર્ષ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આ તમામ યોજનાઓના લાભની અંદર મૂળમાં આવકનો દાખલો હોય છે, તો આગામી દિવસોમાં આગામી એક અઠવાડિયાના આજુબાજુમાં અમે સયાજીગંજ વિધાનસભાનો આવકના દાખલાનો સ્પેશિયલ કેમ્પ કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અને કલેક્ટરશ્રીને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા એ આવકના દાખલાનો કેમ્પ કરવા જઈ રહી છે. આશરે 12-15 જગ્યા પર આવકના દાખલાનો કેમ્પ સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવનાર છે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વાસણા ભાઈલી મેઇન રોડ પર આવેલ શક્તિ ગ્રેન્સ ખાતે બિઝનેસ બડીઝ એન્ડ BB કનેક્ટ ચેપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. બિઝનેસ બડીઝની શરૂઆત 2018 નવેમ્બરમાં કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં દરેક જણ એકબીજાના રેફરન્સથી પોતાના બિઝનેસમાં ગ્રોથ મેળવી શકે, એના માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા એક એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે કે તમારા એક જણ બીજા જણ સાથે એટલે સાથે મળી શકે છે કે લોકોના જે સંબંધમાં વિશ્વાસ અને ટ્રાન્સપરન્સી આવે છે, જેનાથી એ લોકો એકબીજાના બિઝનેસમાં કોન્ફિડન્સથી બીજાને રેફરન્સ આપી શકે અને રેફરન્સ પણ આપી શકે છે. આ બંને એમના બિઝનેસને ગ્રોથ કરવામાં એક અગત્યનો ભાગ ભજવે છે. પણ અહીં એક કેટેગરીનો એક માણસ રાખવામાં આવે છે, કારણ કે અંદર કોમ્પિટિશન ન થાય અને ગ્રુપિઝમ ન થાય. બિઝનેસ એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં તમે એક નહીં બધા સાથે મળીને આગળ વધી શકો અને બધાને એકબીજાને મદદ થઈ શકે, બધા પોતે નક્કી કરેલા મિશન સુધી સાથે પહોંચી શકે. બિઝનેસ બડીઝના BA એરાઇઝ અને BB કનેક્ટ ચેપ્ટર લોન્ચના કાર્યક્રમમાં મિસ્ટર આદિલ શેખ, CA દિવ્યાંગ પરેખ, આસિદ શાહ, ચિંતન અગ્રવાલ, જિગ્નેશ શાહ અને જયેશ દલાલ સહિતના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બિઝનેસ બ્રિજની શરૂઆત 2018 નવેમ્બરમાં કરવામાં આવી હતી. બેઝિકલી આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં આગળ દરેક જણ એકબીજાના રેફરન્સ અને રેફરલ્સથી પોતાના બિઝનેસમાં ગ્રોથ મેળવી શકે એમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આગળ એક એવું એટમોસ્ફિયર સર્વ કરવામાં આવે છે કે તમારા એક જણ બીજા જણ સાથે એટલી સારી રીતે મળી શકે છે, એ લોકોના જે સંબંધમાં ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી આવે છે અને આ ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સીથી એ લોકો એકબીજાના બિઝનેસમાં કોન્ફિડન્સથી બીજાને રેફરન્સ આપી શકે છે અને રેફરલ્સ આપી શકે છે. આ રેફરન્સ અને રેફરલ્સ એ લોકોના બિઝનેસના ગ્રોથ કરવામાં એક અગત્યનો ભાગ ભજવે છે. અહીં આગળ એક કેટેગરીનો એક જ માણસ રાખવામાં આવે છે, કારણ કે અંદર અંદર કોમ્પિટિશન ના થાય કે ગ્રુપિઝમ ના થાય. બિઝનેસ બડીઝ એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં આગળ તમે એક નહીં બધા સાથે મળીને આગળ વધી શકો અને બધાને એકબીજાને મદદ થઈ શકે અને બધા પોતે નક્કી કરેલા મિશન સુધી સાથે પહોંચી શકે. તમે વિચારો કે કેમ જોઈન થવાનું, એનું તમને રીઝન કહું. અત્યાર સુધી બિઝનેસ બડીઝમાં તમે નહીં માનો 37+ કરોડનો બિઝનેસ થઈ ગયો છે. અમે દર વર્ષે અમે ટાર્ગેટ અચીવ કરીએ છીએ. આ બિઝનેસ કોની માટે? એકબીજા મેમ્બર્સને જ મળે છે, તેથી તમારો બિઝનેસનો ગ્રો થાય છે. મહિનામાં 2 જ મિટિંગમાં આવો અને બિઝનેસમાં તમારો ગ્રો કરો તો બિઝનેસ બડીઝ જોઈન કરવા ખરેખર તમને મજા આવશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનની 103મી વાર્ષિક સામાન્ય સભા અંતર્ગત રેલવે યુથ વિંગની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પૂર્વે મહારેલી પણ યોજવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનની સામાન્ય સભામાં તમામ ડિવિઝન મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, રતલામ અને વડોદરાના આશ્રિત 3000થી વધુ રેલવે કર્મચારીઓ આ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. અધિવેશનના કાર્યક્રમની શરૂઆત રેલવેના યુવા કર્મચારીઓની સાથે થઈ હતી. તો આવતીકાલ 9 તારીખના રોજ અધિવેશનની રેલી સવારે 9 કલાકે શરૂ થઈ વડોદરા રેલવે સ્ટેશનથી નીકળી સરસયાજીનગર ગૃહ અકોટા ખાતે પહોંચશે, જેમાં રેલવેના મહાનુભાવો પણ જોડાશે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના સંજય પવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન 103મી વાર્ષિક સામાન્ય સભામાં રેલવે યુવા સંમેલન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા સંમેલનમાં વેસ્ટર્ન રેલવેમાં યુવા કર્મચારીઓની જે કામમાં પડતી મુશ્કેલીઓ તેમજ તકલીફો થાય છે તે કેવી રીતે દૂર કરી શકાય, સાથોસાથ એનપીએસ જે એક મોટો મુદ્દો રહ્યો છે તેની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને જો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્ય અતિથિમાં ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહ ચૌહાણ, જે આર ભોંસલે, સંજય પાવર ડિવિઝન સેક્રેટરી, એપી મૌર્ય ડિવિઝન ચેરમેન, આરસી શર્મા પ્રેસિડેન્ટ તમામ લોકો ઉપસ્થિત થયા હતા. યુવા સંમેલન બાદ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કર્મચારીઓના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સાથીઓ, સબસે પહેલે તો મેં અપના ખુદ કા પરિચય દઉં હું મારા નામ જે આર ભોસલે હૈ મેં ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન કા કાર્યાધ્યક્ષ હું રાષ્ટ્રીય ઓર હિન્દ મજદૂર સભા કા મેં કોષાધ્યક્ષ હું એ જીસ યુનિયન કા 103મા અધિવેશન હમ કલ કરને જા રહે યુનિયન કા નામ હૈ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન એ દેશ મેં સબસે પુરાની ઓર બડી યુનિયન થી અભી નયે નયે ઝોન બનને કે બાદ મેં વો બડી વાલા તો યે નહીં ઓર હમ પૂરા આજ ભી ભારતીય રેલ કી ગરજ ઇસ દેશ કી ગરીબ જનતા કો જ્યાદા હૈ એક જગહ સે દૂસરા જગહ પર સુરક્ષા ઓર और समय के साथ में जाने का एक ही साधन है वो भारतीय रेल है. हमारा कहना है इस देश के सरकार को और अभी तक हमने इसको पर सरकार को कन्विंस किया है कि भारतीय रेल चलाने का काम इस देश के सरकार को करना चाहिए, कोई भी प्राइवेट हाथों में ये काम नहीं देना चाहिए. उसके दो कारण है, एक तो प्राइवेट एजेंसी जितनी है वो काम ढंग से नहीं करती है, इसका फाइनलाइजेशन आखिर में जो परमानेंट रेलवे एम्प्लॉई है उनसे करने का काम किया जाता है. तो हमारा कहना है कि ये प्राइवेट को पैसा भी देते हो ढंग से काम भी नहीं होता है, तो ऐसा परिस्थिति के अंदर ये काम इस सरकार को ही करना चाहिए और जो परमानेंट रेलवे वर्कर है उनसे ही काम करके लेने का काम होना चाहिए, ये हमारा एजेंडा है. ओके, थैंक यू सर.
आज रोज पत्र परिषद बोलावानो अमारो मुख्य उद्देश्य हतो के वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन पोतानुं 103મું एजीएम करवा जई रही है। आजे अमारी संस्था ने 103 वर्ष पूरा थया छे। अमारी दर वर्षे एन्युअल जनरल मीटिंग होय छे। ए मीटिंगना उपलक्ष में आज अमे आ यूथ विंग कॉन्फरन्स राखी थी। तेमां तमाम वेस्टर्न रेलवेना एंटायर वेस्टर्न रेलवेना 6 डिविजनना यूथ लोकोए भाग लीधेलो हतो। आमां यूथ विषय अमे यूथ ने शू समस्या नड़े छे अने एमने शू प्रॉब्लम छे एना विषय अमे वात करवानुं काम कर्युं। अने आवती काले जे अमारी छे ए एन्युअल जनरल मीटिंगनी जनरल मीटिंग हशे। एमां अमे लगभग 1500 થી 2000 लोको रेलीना स्वरूपे अमे आपणे दिनेश मिलनी सामेथी रेली अमारी स्टार्ट करीशुं अने दिनेश मिलथी रेली स्टार्ट करीने सर सयाजीनगर अकोटा अतिथि गृहमां એ રેલીના સ્વરૂપે જઈશું। ત્યાં રેલીમાં સ્વરૂપે જયા બાદ ત્યાં આગળ અમારું ઓપન સેશન રહેશે, જેમાં ઓલ ઇન્ડિયા રેલવન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી ગોપાલ મિશ્રાજી, અમારા જનરલ સેક્રેટરી જી આર ભોસલે સાહેબ અને એચએમએસના જનરલ સેક્રેટરી હરભજનસિંહ સિદ્ધુ ઉપસ્થિત રહેશે। અને એ મિટિંગનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે કે જે પ્રમાણે રેલવેમાં પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, જે પ્રમાણે રેલવેની આટલી બધી વેકન્સી 2 લાખ જેટલી વેકન્સી ખાલી હોવા છતાં પણ વેકન્સીઓ નથી ભરાઈ રહી, જે પ્રમાણે સરકાર પોતાનું મનસ્વી વલણ અપનાવી રહ્યું છે, જે પ્રમાણે એનપીએસમાં કોઈ પણ જાતનું સરકાર નિર્ણય લેવા માટે તૈયાર નથી, આ બધા મુદ્દાઓને લઈને અમારા ઓપન સેશનમાં અમારા ઓલ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી, અમારા મુંબઈના જનરલ સેક્રેટરી અને એચએમએસના જનરલ સેક્રેટરી સાથે અમારી વિસ્તારમાં અમે લોકો એના વિશે ચર્ચા કરીશું। આ અમારા મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી। એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા 3 ઘરફોડિયા ચોરોને વડોદરા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આરબી વનારને માહિતી મળી હતી કે વાઘોડિયા તાલુકામાં થયેલી ઘરફોડ ચોરીમાં સિકલીગર ગેંગની સંડોવણી છે અને ચોરી કરનાર સિકલીગર ટોળકી હોન્ડા સાઇન મોટરસાઇકલ પર પીપળિયા ગામ તરફથી વાઘોડિયા ટાઉન તરફ આવી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે ઠક્કર હોટલ 3 રસ્તા પાસે ત્રણેય સિકલીગર ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ કિરપાલસિંહ ઉર્ફે પાલેસિંહ સિકલીગર તેમજ રાજાસિંહ ઉર્ફે રાજા સિકલીગર સાથે જ ભીલસિંહ ઉર્ફે સંતોષસિંહ સિકલીગર વગેરે હોવાનું જાણવા મળ્યું હતું। ત્રણેય ઘરફોડિયા ચોરોની પૂછપરછ કરતા અન્ય 2 સાગરીતો સાથે મળીને વડોદરા શહેર, જિલ્લા તેમજ આણંદ અને ગોધરામાં મળીને 14 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેમાં વાઘોડિયામાં 1, પાદરામાં 2, ભાદરવા પોલીસ મથકની હદમાં 2 તેમજ આણંદ જિલ્લાના ભાદરણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ સાથે વડોદરા શહેરના બાજવા, ઉંડેરા, ગોરવા, ગોધરી અને ગોધરામાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ચોરીમાં મળતા સોના ચાંદીના દાગીના તેઓ સાવલી ખાતેના સલીમભાઈ સોની, વડોદરાના ફતેપુરા સ્થિત અમિત પરિહાર સોની તેમજ સરદાર એસ્ટેટ પાછળ દુકાન ધરાવતા નિલેશભાઈ સોનીને વેચ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ જિલ્લા એલસીબી મોટરસાઇકલ, રોકડ રકમ તેમજ ચોરી કરવાના ઓજાર મળીને 79,750નો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।